છે બોર પરમાણુ મોડેલની સ્વીકૃતિઓ અથવા અધિતર્ક જણાવો. જો પહેલી વસ્તુ એ યાદ રાખો કે રુથરફોર્ડે પહેલું પરમાણુ મોડેલ કોને આપ્યું? થોમસને. થોમસને જે પરમાણુ મોડેલ આપ્યું એમાં કેટલીક મર્યાદા હતી. એટલે કે થોમસનનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. ત્યારબાદ કેટલાક પ્રયોગો, ગાઈગર અને માસ્ટરના પ્રયોગો, પ્રકીર્ણન આધારિત પ્રયોગો જે થયેલા એના આધારે રુથરફોર્ડે સમજૂતી આપી અને ત્યારબાદ રુથરફોર્ડે પરમાણુ મોડેલ આપ્યું. પણ રુથરફોર્ડનું પરમાણુ મોડેલ પણ થોડા ઘણા અંશે એ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જાય છે. તો પરમાણુની સ્થિરતા સમજાવવા માટે બોરે કેટલીક સ્વીકૃતિઓ અથવા અધિતર્ક રજૂ કરે જે આપણે અહીંયા સમજવાના છે. ચલો, તો બોરની સ્વીકૃતિ નંબર 1, પહેલી સ્વીકૃતિ, બરોબર ધ્યાન આપજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન, પરમાણુની અંદર જો પહેલા તો પ્રચલિત ભૌતિક શાસ્ત્ર શું કહે છે? પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ શક્ય એવી અનંત કક્ષાઓ આપણે વિચારી શકીએ. પરમાણુ ન્યુક્લિયસની આજુબાજુ શક્ય અનંત કક્ષાઓ આપણે લઈ શકીએ. પણ બોરની જે પરમાણુ મોડેલ છે, બોરે જે સ્વીકૃતિ આપી પરમાણુ મોડેલ માટે, એ ક્વોન્ટમ શાસ્ત્ર અને પ્રચલિત ભૌતિક શાસ્ત્ર બંનેનો ઉપયોગ કરીને આપેલી છે. ફક્ત પ્રચલિત શાસ્ત્ર, પ્રચલિત ભૌતિક શાસ્ત્રનો ઉપયોગ કરી પરમાણુની સ્થિરતા સમજાવી શકાતી નથી. એટલે બોરે શું કર્યું, આ થોડું તમારે સમજવા માટે છે, સ્વીકૃતિ જ આપણે તો યાદ રાખવાની છે, બરોબર. બોરે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અને ક્વોન્ટમ ફિઝિક્સ આ બંનેનો ઉપયોગ કરી પરમાણુની સ્થિરતા સમજાવવા માટે સ્વીકૃતિઓ એટલે અધિતર્ક રજૂ કર્યા. તો બોરની પહેલી સ્વીકૃતિ એવી હતી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી ચોક્કસ કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય સતત ભ્રમણ કરતો હોય છે. ટૂંકમાં પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ અનંત કક્ષાઓ હોય, એ બધી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ ના કરી શકે. પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી, કેટલીક ચોક્કસ સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય, અહીંયા ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરતો હોય છે. એટલે આવી કક્ષાઓમાં, સમજો બરોબર, આ ચોક્કસ કક્ષાઓ, ચોક્કસ અવસ્થા ને પોતાની કઈ ચોક્કસ ઉર્જા હોય છે, ચોક્કસ ઉર્જાઓ ધરાવે છે, અને આમાં ઇલેક્ટ્રોન એ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર સતત ભ્રમણ કરે છે અને આને સ્થાયી અવસ્થા, સ્થાયી અવસ્થાઓ કહે છે. ફરીથી સમજો, પછી આપણે આને કેવી રીતે લખી શકાય એ જોઈએ. બોરે જે પ્રથમ સ્વીકૃતિ આપી એ શું હતી? પરમાણુમાં ઇલેક્ટ્રોનની શક્ય એવી અનંત કક્ષાઓ આપણે વિચારી શકીએ, પણ બધી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ ના કરતો હોય. ઇલેક્ટ્રોન એવી સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે છે, એવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે છે કે એમાં કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતો ના હોય. એ ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય સતત એ કક્ષામાં ફર્યા કરે છે, બરોબર. અને ઉર્જાનું ઉત્સર્જન ના કરતું હોય તો એ કક્ષા બદલશે નહીં, આ જ કક્ષામાં સતત ફર્યા કરશે. અને આવી કક્ષાઓને એ સ્થાયી અવસ્થાઓ અથવા સ્થાયી કક્ષાઓ કહે છે, બરોબર. ચલો, તો પ્રથમ સ્વીકૃતિ આપણે એ લખી બોરની પ્રથમ સ્વીકૃતિ અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં, સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય, ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય
भ्रमण करी सके छे। बोर्ड नी प्रथम स्वीकृति अनुसार परमाणु में इलेक्ट्रॉन ये स्थायी कक्षाओं में ऊर्जा नु उत्सर्जन कर्या सिवाय भ्रमण करी सके छे। अने आजे बोरे जे स्वीकृति आपी जे विद्युत चुंबकीय वाहक थी विरुद्ध छे। विद्युत चुंबकीय वाहक ये शू कहे छे के सतत आतो ऊर्जा उत्सर्जन करे अने न्यूक्लियस में जे विराम पामे એટલે બોરની જે સ્વીકૃતિ છે એ વિદ્યુત ચુંબકીય વાહકની સ્વીકૃતિથી વિરુદ્ધ છે। આગળ પરમાણુમાં ચોક્કસ અવસ્થાઓ હોય છે જે ચોક્કસ ઊર્જા ધરાવે છે। કે જેમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય ભ્રમણ કરે છે અને આ અવસ્થાઓને સ્થાયી અવસ્થાઓ કહે છે। આ બોરની પરમાણુની સ્થિરતા સમજાવવા માટે પહેલી સ્વીકૃતિ થઈ। બહુ સરળ છે, બહુ સિમ્પલ છે, યાદ રાખો। જો પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ અનંત કક્ષા હોય પણ ગમે તે કક્ષામાં ઇલેક્ટ્રોન ના રહેલો હોય, ઇલેક્ટ્રોન ફક્ત એવી સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે કે જેમાં તે ઉર્જાનું ઉત્સર્જન ના કરતો હોય, ટૂંકમાં ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં ઉર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય સતત ભ્રમણ કરે છે। જો આ અને વિદ્યુત ચુંબકીય વાહક જે રજૂ કરી એનાથી આ વિપરીત છે, બોરની સ્વીકૃતિ છે। હવે સ્થાયી અવસ્થાની વ્યાખ્યા કે પરમાણુમાં કેટલીક ચોક્કસ અવસ્થાઓ હોય છે કે જે ચોક્કસ ઊર્જા ધરાવે છે અને આવી અવસ્થાઓમાં ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કર્યા સિવાય સતત ભ્રમણ કરે છે અને આવી અવસ્થાઓને સ્થાયી અવસ્થાઓ કહે છે। એટલે આ બોરની સ્વીકૃતિ નંબર એક છે, બરોબર। જો બોરની સ્વીકૃતિ નંબર બે, બોર ની સ્વીકૃતિ બે અનુસાર ન્યુક્લિયસની આસપાસ, સમજો બરોબર, ન્યુક્લિયસની આજુબાજુ અનંત કક્ષાઓ હોય, શક્ય એવી અનંત કક્ષાઓ આપણે વિચારી શકીએ, એમાંથી ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરતું હોય, એવી કક્ષાઓમાં ભ્રમણ કરતો હોય કે જેમાં એનું કોણીય વેગમાન h / 2 pi ના અમુક પૂર્ણ ગુણાંકમાં હોય, ટૂંકમાં જે કક્ષામાં, સમજો, પર ન્યુક્લિયસની આજુબાજુ શક્ય એવી અનંત કક્ષાઓ આપણે લઈ શકીએ, એમાંથી ઇલેક્ટ્રોન ફક્ત એવી કક્ષાઓ પસંદ કરશે કે જેમાં એનું કોણીય વેગમાન કાં તો h / 2 pi હોય, n બરાબર 1, કાં તો n બરાબર 2 લખો તો 2h / 2 pi હોય કે 3h / 2 pi હોય કે 4h / 2 pi હોય, n એટલે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પૂર્ણ ગુણાંકમાં હોય h / 2 pi ના, એવી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હશે। એવી કક્ષાઓમાં ભ્રમણ ના કરી શકે કે જેમાં એનું કોણીય વેગમાન અપૂર્ણાંક ગુણાંકમાં હોય, જો આવો અપૂર્ણાંક ગુણાંક 1.5 h / 2 pi, 2.7 h / 2 pi કે 3.8 h / 2 pi, આવી કક્ષામાં ઇલેક્ટ્રોન કદી ભ્રમણ કરતો હોતો નથી, બરોબર। એટલે બોરની સ્વીકૃતિ નંબર 2 અનુસાર યાદ રાખજો, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની ફરતે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં, ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરે છે, કક્ષાઓમાં ભ્રમણ કરે છે
કે જેમાં તેનું કોણીય વેગમાં h / 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય બોરની સ્વીકૃતિ નંબર 2 અનુસાર ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરે છે કે જેમાં એનું કોણીય વેગમાન h / 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય બરોબર અને જે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે અહીં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થાય છે ક્વોન્ટમીકરણ એટલે શું એ પછી બતાવો તો જો આને લખાય કેવી રીતે કોણીય વેગમાન h / 2 pi ના પૂર્ણ ગુણાંકમાં બરોબર જે n બરાબર n બરાબર 1 2 3 થી ઇન્ફિનિટી સુધી પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકાય n બરાબર 1 મૂકો n બરાબર 2 મૂકો તો એવા કોણીય વેગમાન ધરાવતી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે અપૂર્ણાંક ગુણાંકમાં જે કક્ષાઓ આવતી હોય h / 2 pi ના એવી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે નહીં અને બીજું h એટલે પ્લાન્ક અચળાંક આ તો તમને ખબર જ છે જેનું મૂલ્ય 6.625 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત 6.625 ના લખો તો 6.63 લખાય ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ હજુ એક વાર કહી દઉં ધ્યાનથી સાંભળજો ઇલેક્ટ્રોન બોરની સ્વીકૃતિ નંબર 2 ન્યુક્લિયસની ફરતે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન એવી કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન h / 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે 1 h / 2 pi હોય 2 h / 2 pi 3 h / 2 pi આવી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે અપૂર્ણાંક ગુણાંકમાં જે કક્ષાનું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે કક્ષામાં અપૂર્ણાંક ગુણાંકમાં હોય એ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો નથી અને આ ક્વોન્ટમીકરણ એટલે શું એની વાત કરી લઉં થોડી તમને ખબર છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો કુદરતમાં મળી આવતો કુલ વિદ્યુતભાર એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે એટલે કોઈ એક મૂળભૂત મૂલ્ય કોઈ એક મૂળભૂત મૂલ્ય એ પૂર્ણ ગુણાંકમાં હોય એટલે કે એ રાશિનું અહીંયા ક્વોન્ટમીકરણ થયું એવું કહી શકાય તો આ કોનું ક્વોન્ટમીકરણ છે વિદ્યુતભારનું હવે જો અહીંયા કોણીય વેગમાન h / 2 pi એના પૂર્ણ ગુણાંકમાં છે એટલે આ કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયું કહેવાય બરોબર એટલે આ ઇલેક્ટ્રોનનું અહીંયા શું થઈ જાય ક્વોન્ટમીકરણ થાય છે તો આ રીતે સ્વીકૃતિ નંબર 2 લખી છે હવે બોરની સ્વીકૃતિ નંબર 3 જો ફરીથી એકવાર પરમાણુની આજુબાજુ શક્ય એવી અનંત કક્ષાઓ આપણે વિચારી શકીએ પણ પરમાણુની આજુબાજુ બોરની પ્રથમ બે સ્વીકૃતિ અનુસાર પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ આપણે અનંત કક્ષાઓ વિચારી શકીએ આ અનંત કક્ષાઓમાંથી બોરની પ્રથમ બે સ્વીકૃતિ અનુસાર ઇલેક્ટ્રોન ફક્ત સ્થાયી અવસ્થાઓ તો સ્થાયી કક્ષામાં જ ભ્રમણ કરતો હોય કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો હોવો જોઈએ નહીં સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હોય એટલે અહીંયા કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી હવે ધ્યાન આપજો હવે આ સ્થાયી કક્ષામાં ઊર્જાનું ઉત્સર્જન ના કરતું હોય એવી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જ્યારે કોઈક રીતે કોઈક પ્રક્રિયા દ્વારા સંક્રાંતિ કરીને એ નીચી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે આ બધી જે કક્ષાઓ આપણે જોઈ એ સ્થાયી કક્ષાઓ છે આ કક્ષામાં ઇલેક્ટ્રોન કોઈ પણ ભ્રમણ દરમિયાન જ્યારે ફરતો હોય ને ત્યારે કોઈ પણ પ્રકારની ઊર્જા ઉત્સર્જન કરતો નથી હવે તમે કોઈક એવી પ્રક્રિયા કરાવો છો કાં તો એવી કોઈ ઘટના બને છે કે જેના કારણે ઇલેક્ટ્રોન અહીંયાથી કૂદકો મારીને અહીંયા નીચે આવે એટલે કે એક ઊર્જાવાળી સ્થાયી કક્ષામાંથી ઓછી ઊર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે
અહીંયા ફોટોન નું ઉત્સર્જન કરે છે, ફોટોન નું ઉત્સર્જન કરે છે, અને આ ઉત્સર્જતા ફોટોન ની ઊર્જા, આ ફોટોન ની ઊર્જા જેને આપણે શું લખી છે h ન્યુ, એ આ બે કક્ષાઓની મતલબ પ્રારંભિક અને અંતિમ કક્ષાઓની ઊર્જાના તફાવત બરાબર હોય છે। ફરીથી યાદ રાખો, જો અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે અહીંયા આ કક્ષામાં એની ઊર્જા ધારો કે -3.39 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। હવે એ આ કક્ષામાંથી અહીંયા નીચી ઊર્જાની કક્ષા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની કક્ષામાં સંક્રાંતિ કરે છે, અહીંયા કૂદકો મારે છે, તો અહીંયાથી કેટલી ઊર્જા વાળા ફોટોન નું ઉત્સર્જન થશે? તો આટલી હતી અને છેલ્લે આટલી વધી, તો બાકીની ઊર્જા ઉત્સર્જિત થઈ જશે। એટલે તમારે શું કરવું પડશે, વધારે ઊર્જાની કક્ષામાંથી ઓછી ઊર્જાની કક્ષાની ઊર્જા બાદ કરો, વધારે ઊર્જા આરે -3.39 ઇલેક્ટ્રોન વોલ્ટ, ઓછી ઊર્જા આરે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ। આ તમે બાદબાકી કરો એટલે તમારો જવાબ આવશે 10.21 ઇલેક્ટ્રોન વોલ્ટ, આવો જવાબ આવશે। એટલે આટલી ઊર્જા વાળું વી કિરણ તો ફોટોન, અહીંયાથી આટલી ઊર્જા વાળું ફોટોન ઉત્સર્જિત થશે। એટલે યાદ રાખો, બોરની સ્વીકૃતિ 3, બોર સ્વીકૃતિ 3 અનુસાર ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરતી ન હોય તેવી, મતલબ સ્થાયી ઉર્જાનું ઉત્સર્જન ન કરતી હોય એવી, એટલે કૌંસમાં હું લખી દઉં ઉર્જાનું ઉત્સર્જન ન કરતી હોય, કૌંસમાં સ્થાયી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરે છે। બરોબર વાક્ય સમજો, પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન ન કરતી હોય એવી કક્ષામાંથી નિમ્ન ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે, મતલબ કૂદકો મારે, ત્યારે એમાંથી ફોટોનનું ઉત્સર્જન કરે છે, અને આ ફોટોનની ઉર્જા એ પ્રારંભિક અને અંતિમ ઉર્જાઓના તફાવત જેટલી હોય છે, ઉર્જાઓના તફાવત બરાબર હોય છે। બરોબર, એટલે ધ્યાન આપજો, જો ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ ન્યુ હોય તો અહીંયાથી જે ફોટોન ઉત્સર્જિત થાય એની આવૃત્તિ ન્યુ હોય તો ઉત્સર્જિત ફોટોનની ઊર્જા એ કેટલી થાય, h ન્યુ બરાબર, ફોટોનની ઊર્જાને h ન્યુ લખીએ છીએ આપણે, ફોટોનની ઊર્જા h ન્યુ બરાબર પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જાનો તફાવત જેટલી હોય, એટલે પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જાનો તફાવત, અને આના પરથી તમે આવૃત્તિ શોધી હોય તમારે તો આવૃત્તિ બરાબર તો એક છેદમાં આવે એટલે ન્યુ બરાબર આવૃત્તિ, ન્યુ બરાબર HI - HF / H। બરોબર, જ્યાં H એટલે પ્લાન્ટ ઊંચાણ, પછી EI એટલે
प्रारंभिक कक्षा की ऊर्जा ईएफ એટલે અંતિમ પહેલા અહીંયા તો પછી અહીંયા એટલે અંતિમ કક્ષાની ઊર્જા અને અહીંયા આ પ્રારંભિક ઊર્જા વધારે છે એમાંથી ઓછી ઊર્જાની કક્ષામાં આવે તો જ ફોટોનનું ઉત્સર્જન થાય આ ઉલટું હવે બીજી વાત યાદ રાખજો વધારાનો પોઈન્ટ ધારી લો કે કોઈ ઇલેક્ટ્રોન આ ઓછી ઊર્જાની કક્ષામાં અહીંયા છે અહીંયા ઓછી ઊર્જાની કક્ષામાં છે તમે કોઈક રીતે અહીંયા ઊર્જા આપો નીચી ઊર્જાની કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલો હોય અને તમે ફોટોન સ્વરૂપે એને ઊર્જા આપો તો એ શું કરશે વધારે ઊર્જાની કક્ષામાં સંક્રાંતિ કરશે એટલે જ્યારે વધારે ઊર્જાની કક્ષામાંથી ઓછી ઊર્જાની કક્ષામાં આવે તો વી કિરણ એટલે કે ફોટોનનું ઉત્સર્જન થાય અને ઓછી ઊર્જાની કક્ષામાં હોય અને તમે કોઈક રીતે ઊર્જા આપો તો એ વધારે ઊર્જાની કક્ષામાં જાય એટલે વધારેમાંથી ઓછામાં આવે તો ફોટોનનું ઉત્સર્જન થાય ઓછામાંથી વધારેમાં જાય તો ફોટોન શોષાય એટલે વિકિરણની ઊર્જા શોષાશે એટલે આટલી બાબત તમારે આમાં યાદ રાખવાની બરોબર